હવે પોલીનોમિયલ રિમેન્ડર થિયરમ એટલે કે બહુપદીનો શેષ પ્રમેય વિશેની સાબિતી મેળવીએ આપણે આ એક્ઝામ્પલને ધ્યાનમાં રાખીને સાબિતી આપીશું જે આપણે પોલીનોમિયલ રિમેન્ડર થિયરમમાં જોયું હતું આપણે જોયું હતું કે જો આપણે 3x2 4x 7 ને x 1 વડે ડિવાઇડ કરીએ તો આપણને કોશન્ટ એટલે કે ભાગફળ 3x 1 મળે અને રિમેન્ડર આપણને 6 મળે છે જ્યારે આપણે પોલીનોમિયલ લોંગ ડિવિઝન એટલે કે ભાગ પ્રવિધિને રીતે ઉકેલતા હોય તો રિમેન્ડર એટલે કે શેષ ક્યારે મળે જ્યારે આપણે એક્સપ્રેશનને ઉકેલીએ ત્યારે જે ઉકેલ મળે છે તે ડિવાઇઝર એટલે કે ભાજક કરતા લોઅર ડિગ્રી એટલે કે ઓછી ઘાત ધરાવતું હોવું જોઈએ આથી આ એક્ઝામ્પલમાં એફ માટે જે ઉકેલ્યું હતું તેને ફરીથી લખીએ થ્રી એક્સ સ્ક્વેર માઇનસ ફોર એક્સ પ્લસ સેવન ઇઝ ઇક્વલ ટુ થ્રી એક્સ માઇનસ વન કોશન્ટ જે થ્રી એક્સ માઇનસ વન છે ગુણ્યા ડિવાઇઝર જે એક્સ માઇનસ વન છે આથી આના બરાબર કોશન્ટ થ્રી એક્સ માઇનસ વન ઇન્ટુ ડિવાઈઝર એક્સ માઇનસ વન મળે જો આપણે આ બંનેને મલ્ટીપ્લાય કરીએ તો આ ટર્મ મળશે નહીં કારણ કે આપણે રિમાઈન્ડર લખવું પડે જે પ્લસ સિક્સ છે હવે તમે ડિવિઝન એટલે કે ભાગાકાર કરો તો આ સમાન મળે જો આપણે પચીસ ને ચાર વડે ડિવાઈડ કરીએ તો ફોર ને સિક્સ સાથે મલ્ટીપ્લાય કરતા આપણને ટ્વેન્ટી ફોર મળે અને તેનું સબટ્રેક્ટ કરતા આપણને રિમાઇન્ડર વન મળે આથી આના બરાબર આપણે ટવેન્ટી ફાઈવ ઇઝ ટુ ક્વોશન્ટ સિક્સ ઇન્ટુ ડિવાઇઝર જે ફોર છે પ્લસ રિમાઈન્ડર વન મળે અહીં આ બંને સમાન જ છે પરંતુ આ એક્સપ્રેસનમાં લખ્યું છે જો હું આ એક્સપ્રેસન ને આ પોલીન સાથે ભાગીશ તો મને આ કોશન્ટ મળે અહી આ એફ છે આથી એફ ઓફ બરાબર અને આ કોશન્ટ આપણું ક્યુ છે આથી આ ક્યુ x ઇન્ટુ એક્સ માઇનસ એ પ્લસ રિમાઇન્ડર સિક્સ અહી રિમાઇન્ડર એક્સ માઇનસ એ કરતા લોઅર ડિગ્રી ટર્મ મળે એક્સ માઇનસ એ ફર્સ્ટ ડિગ્રી ટર્મ છે એટલે કે એક ઘાત વારું પદ છે આથી તેના કરતાં ઓછી ડિગ્રી એટલે કે ઝીરો ડિગ્રી થાય તેથી આ કોન્સ્ટન્ટ મળે આથી આ પોલિનોમિયલ માટે સાચું છે કે એફોફેક્સ એક્સ માઇનસ એ વડે ડિવાઈડ થાય છે આથી આ કોઈપણ કોઈપણ કોઈ પણ અને એક્સ માઇનસ એ માટે સાચું છે હવે જો આપણે આને એ આગળ ઉકેલીએ તો એફ ઓફ એ બરાબર આપણને શું મળશે જો એફ ઓફ આ પ્રમાણે હોય તો એફ ઓફ એ બરાબર જીઓફુ એ માઇનસ એ પ્લસ આર મળે હવે આના બરાબર શું મળે અહીં એ માઇનસ એ બરાબર જીરો થાય અને તેનો જી ઓફ એ સાથે ગુણાકાર કરીએ તો આ જીરો થઈ જાય આથી એફ ઓફ એ બરાબર આર મળે અને આ પોલિનોમિયલ રિમાઇન્ડર થિયરમ નું પ્રૂફ છે કોઈ પણ ફંક્શન એટલે કે વિધેય ને એક્સ માઇનસ કરો તો તમને મળે અને રિમાઇન્ડર જે આ રીતે મળે છે અને તેને એફ ઓફ એ આગળ ઉકેલીએ એટલે કે એક્સ બરાબર એ આગળ ઉકેલીએ તો એફ ઓફ એ બરાબર રિમાઈન્ડર આર મળે જે પોલિનોમિયલ રિમાઇન્ડર થિયરમ છે અને આ આપણે ઉકેલી લીધું જે એક સરળ સાદુરૂપ એટલે કે સિમ્પ્લિફિકેશન છે